નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો ને? તો વાંધો નહીં. ચલો આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 4 સુધી આપણે ચાલુ છે. પ્રશ્ન 1-3 કમ્પ્લીટ કર્યા છે ગયા વિડીયોની અંદર. પ્રશ્ન 4 નો 7 પ્રશ્નો આપણે ભણી ચૂક્યા છીએ. પ્રશ્ન નંબર 8 થી આપણે જોવાનું છે. પ્રશ્ન નંબર 7 આપણે 1-2 વાક્યના ભણી ગયા છીએ. હવે પ્રશ્ન નંબર આપણે 8 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે કે રાજાઓ કેવી માહિતી તામ્રપત્ર પર પહોંચાડતા હતા. રાજાઓ છે એ કેવી માહિતી કે તામ્રપત્ર પર, એટલે તાંબાના પત્ર પર પહોંચાડીને લખતા. તો કે વિદ્યાર્થી મિત્રો, રાજાઓ છે તેના રાજાઓ છે એના તાંબાના પત્ર ઉપર ધર્મ, રાજકીય પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, વહીવટતંત્ર અને દાન જે કરતા એ બધી પ્રવૃત્તિઓ એ તાંબાના પત્ર ઉપર કોતરાવતા. શા માટે? તો કે લાંબા સમય સુધી ટકી રહે. એવો જ પ્રશ્ન બીજો છે કે ગુજરાતમાંથી મળેલા તાંબાના પત્ર પર કઈ માહિતી મળી આવે છે. આપણો ગુજરાત દેશ છે, ધર્મ અને સંસ્કૃતિને લગતો દેશ છે. એ લોકોએ, ગુજરાતના લોકોએ શું કહે કે તાંબાના પત્ર ઉપર કઈ રીતે રાજાનું નામ, ધર્મ અને સંસ્કૃતિ જેવા જે આપણે પ્રાચીન સિક્કાઓ છે એમાંથી કઈ કઈ વિગતો મળે છે એ સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક ની લગતી માહિતી આપણને મળી આવે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11 કે ભારતની અંદર સિક્કાઓ છે પણ સૌથી જૂના સિક્કા કયા કયા છે. ત્યારે આપણે એમાં જોઈએ કે પંચમાર્ક સિક્કાઓ આપણે જાણ્યા કે પંચમાર્ક સિક્કા છે એ ભારતના સૌથી જૂનામાં જૂના સિક્કા છે. ચાલો જોઈએ લખીએ.
વિદ્યાર્થી મિત્રો, આપણા જે પંચમાર્ક સિક્કા છે એ ભારતના સૌથી જૂના સિક્કા તરીકે પ્રખ્યાત છે. ત્યાર પછી જોઈએ તો પંચમાર્ક સિક્કા એટલે શું? ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે પંચમાર્ક સિક્કા કોને કહેવાય? તો કે જે ધાતુના બીબા પર જે ઉકસાવીને જે છાપ તૈયાર કરીને કોતરાવામાં આવે છે, દબાણ મૂકીને જે છાપવામાં આવે છે એને પંચમાર્ક સિક્કા કહે છે. તો એની વ્યાખ્યા જેવું લખીએ કે સોના ચાંદી અને તાંબા જેવી ધાતુના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 14 જોઈએ કે જૂના સિક્કા પરથી આપણને કઈ માહિતી મળે છે? સૌથી જૂના સિક્કા છે એના ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે છે? કે જે તે રાજ્યનો સિક્કો મળે તે રાજ્યનું નામ, ધર્મ અને તેની સંસ્કૃતિની માહિતી મળે છે. આપણા ભારત દેશના ઇતિહાસ જાણવા માટે મેગસ્થલીસ, ફાહિયાન, પ્લિની અને યુએ સ્વામ મુસાફરોએ આવેલા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17, આપણો દેશ ભારત છે એ કયા બે નામથી ઓળખાય છે? આ તો તમને સૌ સહેલો પ્રશ્ન છે, આ તમને આવડે છે, પણ કયા બે નામથી ઓળખાય છે બોલો જોઈએ. હા, ઇન્ડિયા અને ભારત.
આજને શીખ્યા, હવે પછીના જે બાકી રહી છે એ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અસ્તુ.